બાપુ મદ્રાસ પ્રાંતમાં પ્રવાસ કરતા હતા. એકવાર તેઓ મદ્રાસ શહેરમાં શ્રી નટેશનજીને ત્યાં ઉતર્યા હતા. નટેશનજી મોટા પત્રકાર અને સમાજસેવક. એક દિવસ બાપુ બેઠા બેઠા લખતા હતા, એવામાં નટેશનજીનો ચારેક વર્ષનો દીકરો બાપુના ઓરડામાં દાખલ થયો. બાળકે જોયું કે ગાંધી એક બહુ જ ટચુકડી પેન્સિલથી લખતા હતા. આ જોઈને બાળકને ખૂબ નવાઈ લાગી, આટલા મોટા માણસ આટલી નાની પેન્સિલથી લખે. નટેશનજીએ બાળકને બાપુ વિશે ઘણું કહ્યું હતું. ગાંધીજી તો આપણા દેશના સૌથી મોટા નેતા છે, તેઓ મહાત્મા કહેવાય છે, એમને પગે લાગજે, એમના આશીર્વાદ મેળવજે, એમની પાસે તોફાન મસ્તી કરતો નહીં, શાંતિથી બેસજે હો. બાળકે ધીમે ધીમે બાપુ પાસે જઈને પ્રણામ કર્યા. બાળકને જોઈને બાપુએ લખવાનું બંધ રાખ્યું અને વ્હાલભર્યું સ્મિત કર્યું. બાપુને આમ મધુર હસતા જોઈને બાળકનો સંકોચ જતો રહ્યો. તેણે બાપુને પૂછ્યું, તમે તો બહુ મોટા છો, તમે આટલી નાની પેન્સિલથી કેમ લખો છો? તમારી પાસે મોટી પેન્સિલ નથી? બાપુ હસતા હસતા કહે, મને નાની પેન્સિલથી લખવાનું ફાવે છે, તારી પાસે મોટી પેન્સિલ છે? બાળક ગૌરવભેર બોલ્યો, હા હા, મારી પાસે તો બહુ મોટી પેન્સિલ છે, મારી બાએ મને આપી છે, તમારે એ જોવી છે? લઈ આવું? બાપુ કહે, હા હા, જરૂર જરૂર, જા લઈ આવ, જોઉં તો ખરો કેવી છે તારી પેન્સિલ. બાળકને પણ એ જ જોઈતું હતું. તે દોડતો દોડતો ઘરમાં ગયો અને તરત જ પેન્સિલ લઈ આવ્યો. બાપુને પેન્સિલ બતાવી તે કહે, જુઓ જુઓ કેવી છે મારી પેન્સિલ, નહીં? બાપુ પણ બાળકની સાથે બાળક જેવા બની ગયા. અજાયબી ભરી નજરે પેન્સિલને જોઈને બાપુ કહે, વાહ, તારી પેન્સિલ તો બહુ મજાની છે, ચાલો આપણે અદલાબદલી કરીએ. બાળક છાતી ગજગજ ફૂલાવીને કહે, આપું? હું મારી પેન્સિલ કોઈને આપતો નથી, મારી મોટી બહેનને પણ નહીં, પણ તમને આપીશ. તમારી પેન્સિલ મારે ન જોઈએ, મારી બા મને બીજી અપાવી દેશે. એમ કહીને બાળકે બાપુને પોતાની મોટી પેન્સિલ ભેટમાં આપી દીધી. આ વાતને ઘણો વખત વહી ગયો. મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન હતું. બાપુનો મુકામ મારવાડી વિદ્યાલયમાં હતો. એક દિવસ બાપુ ક્યાંક જવાની તૈયારી કરતા હતા. પોતાના મેજ પરની બધી વસ્તુઓ તેઓ સંભાળીને થેલીમાં મૂકવા લાગ્યા. આમ કરતાં કરતાં બાપુ કોઈ વસ્તુને શોધવા માંડી પડ્યા, થોડા અકળાયા પણ ખરા. આ જોઈને કાકા સાહેબ કાલલકરે પૂછ્યું, બાપુ આપ શું શોધી રહ્યા છો? બાપુ ચિંતાતુર અવાજે કહે, મારી પેન્સિલ નાનકડી છે. બાપુને તકલીફમાંથી બચાવવા માટે તથા તેમનો કિંમતી સમય સાચવવા માટે કાકા સાહેબે પોતાના ખિસ્સામાંથી પેન્સિલ કાઢી અને બાપુને આપતા કહ્યું, બાપુ લો આ પેન્સિલ. બાપુ નાના બાળકની માફક કહે, ના ના ના, મારે તો મારી એ નાનકડી પેન્સિલ જોઈએ. કાકા સાહેબ બોલ્યા, હમણાં આ રાખો ને, હું એ પેન્સિલ શોધી રાખીશ, આપનો સમય નકામો વેડફાય છે. એટલે બાપુ કહે, એ ટચુકડી પેન્સિલને હું ખોઈ શકું નહીં, તમને ખબર છે એ તો મને મદ્રાસમાં નટેશનના નાના દીકરાએ આપી હતી, કેટલા પ્રેમથી તે લઈ આવ્યો હતો, એને હું શી રીતે ખોઈ શકું? એવી ગફલત મારાથી થાય જ કેમ? પછી બાપુ અને કાકા સાહેબ એ ટચુકડી પેન્સિલને શોધવા માંડી પડ્યા. ક્યાંક સંતાઈ ગઈ હતી પેન્સિલ. જ્યારે પેન્સિલ મળી ત્યારે જ બાપુના જીવને શાંતિ વળી. કાકા સાહેબને એ જોઈને નવાઈ લાગી કે બાપુની એ પેન્સિલ 2 ઇંચથી પણ નાની હતી, છતાં બાપુનો પેન્સિલ માટેનો અને પેલા બાળક માટેનો પ્રેમ અહીં દેખાઈ આવતો હતો.